ઓકે, છેલ્લા લેક્ચરમાં આપણે સુંદર અને સ્માઇલવાળો દાખલો છે એ ગણ્યો. એના પછી માર્ચ 2019નો તે બીજો દાખલો સ્નેહ સાગર લિમિટેડવાળો, તો એ દાખલો આપણે ગણવાનો શરૂ કરીએ છીએ. હવે આપણે આમાં હવાલાઓ જોઈએ તો સૌથી પહેલો હવાલો આપેલો છે માંડી વાળેલ ઘસારો, બરાબર. જમીન મકાન ઉપર રૂપિયા 9,000, મશીનરી ઉપર રૂપિયા 13,000, પેટન્ટ ઉપર રૂપિયા 5,000 અને ફર્નિચર ઉપર રૂપિયા 1,500. હવે જુઓ, આટલી માહિતીના આધારે આપણને ખબર પડી ગઈ કે આ જેટલા પણ ખાતા આપણને આપેલા છે ચારે ચાર, એ બધામાં આપણે ઘસારાની અસર આપવાની છે. આપણને બધાને ખબર છે આમનો શું થાય, ઘસારા ખાતે ઉધાર તે મિલકત ખાતે જમા. તો જે તે મિલકત ખાતે જમા થશે અને પછી જે પણ ઘસારો આવશે એ સુધારેલા નફા નુકસાન ખાતે ઉધાર બાજુ આપણે લખવાનો રહેશે. ઓકે, એટલે એમાં કોઈ બહુ નોર્મલ ટ્રાન્ઝેક્શન છે, કાંઈ એમાં નવું નથી. ચાલો પછી બીજું, વર્ષ દરમિયાન રૂપિયા 20,000ની મશીનરી 15,000માં વેચી દીધી, મીન્સ 5,000 રૂપિયાની નુકસાની ગઈ, બરાબર. 20,000નું મશીન હતું, વેચ્યું કેટલામાં? 15,000માં. નુકસાની કેટલી ગઈ? 5,000 રૂપિયા. આમનો શું થાય? તો કે રોકડ અથવા બેંક ખાતે ઉધાર 15,000, મશીનરી વેચતા નુકસાન ખાતે 5,000, તે મશીનરી ખાતે જમા 20,000 રૂપિયા, આ આપણી આમનો થશે. એના પછી આપણે ચેક કરીએ તો વર્ષ દરમિયાન કરવેરા અને ડિવિડન્ડ અનુક્રમે 10,000 અને 20,000 ચૂકવવામાં આવ્યા. એટલે કરવેરો ચૂકવ્યો તો કરવેરાનું જોગવાઈનું ખાતું મેં બનાવેલું છે અને એની આમનો શું થશે? તો કે કરવેરાની જોગવાઈ ખાતે ઉધાર તે રોકડ ખાતે જમા. ઓકે, અને જે આ 20,000 છે એના માટે આપણે ચેક કરી લઈએ કે બીજું કોઈ ડિવિડન્ડ તો આપેલું નથી ને. ઓકે, પાકા સરવૈયામાં કોઈ ડિવિડન્ડ નથી એટલે હવાલાવાળું ડિવિડન્ડ છે. તો એમાં બે જગ્યાએ અસર આવશે. પહેલી અસર ક્યાં આવશે? સુધારેલા નફા નુકસાન ખાતે ઉધાર બાજુ. અને બીજી અસર આવશે ભંડોળના ઉપયોગ બાજુ. કેમ? તો કે ડિવિડન્ડ કંપનીએ ચૂકવવું પડે એટલે. ઓકે, આ ત્રણ હવાલા આપણને આપેલા છે કે ભાઈ કરવેરા છે એ 10,000 રૂપિયા અને ડિવિડન્ડ રૂપિયા 20,000 ચૂકવવામાં આવ્યું છે. એટલે ટૂંકમાં આ ત્રણ હવાલા છે, બીજું કાંઈ આમાં આપેલું નથી. તો સૌથી પહેલાં આપણે કાર્યશીલ મૂડીમાં ફેરફાર દર્શાવતું પત્રક છે એ આપણે તૈયાર કરી નાખીએ. ઓકે, તો કાર્યશીલ મૂડીમાં ફેરફાર માટે કાર્યશીલ મૂડી, બરાબર, આપણને બધાને ખબર છે કે જે પણ ચાલુ મિલકતોનો સરવાળો છે એમાંથી ચાલુ જવાબદારીઓ માઇનસ કરી નાખો એટલે તમને શું મળી જાય? તમને કાર્યશીલ મૂડી છે એ મળી જાય છે. તો આપણે સૌથી પહેલાં ચાલુ મિલકતો છે એ આપણે લખી નાખવાની રહે. ચાલુ મિલકતો. હવે આ મિલકતો ચેક કરીએ તો એમાં સૌથી પહેલાં પાઘડી છે. તો પાઘડી છે એ ચાલુ મિલકત ગણાય નહીં. જમીન મકાન મશીનરી અને પેટન્ટ આ ફર્નિચર આ પણ આપણી ચાલુ મિલકતો નથી, આ બધી કાયમી મિલકતો છે, બરાબર. દેવાદારો, રોકડ, સ્ટોક આ ત્રણ વસ્તુ એવી છે કે જે આપણે ચાલુ મિલકતમાં ગણી શકીએ છીએ. ડિબેન્ચર, વટાવ અને પ્રાથમિક ખર્ચ છે એ અહીંયા આગળ અસર આપવાની નથી. એમાં ઘટાડો આવ્યો છે એટલે માંડી વાળેલા છે. જ્યારે પ્રાથમિક ખર્ચને ડિબેન્ચર વટાવ માંડી વાળીએ ત્યારે સુધારેલા નફા નુકસાન ખાતામાં ઉધાર બાજુ આપણે અસર આપવી પડે. એટલે માત્ર ને માત્ર આપણી આગળ ચાલુ મિલકતોમાં ત્રણ વસ્તુઓ જ આવશે, દેવાદારો, રોકડ અને સ્ટોક. ઓકે, તો સૌથી પહેલાં દેવાદારથી ચાલુ કરીએ. દેવાદારો, રોકડ અને બેંક, એના પછી સ્ટોક, આ ત્રણ વસ્તુઓ જ આપણને આપેલી છે. દેવાદારમાં કેટલા રૂપિયા છે? તો કે 45,000 અને 70,000, મીન્સ 25,000 રૂપિયાનો વધારો છે. વધારાવાળી કોલમ આવશે, ઘટાડામાં કાંઈ આવશે નહીં. પછી તો કે રોકડ તથા બેંક આપી આપણને 5,800 અને 7,000 રૂપિયા, મીન્સ 1,200 રૂપિયામાં શું છે? વધારો છે, ઘટાડામાં કાંઈ આવશે નહીં. એના પછી આગળ વધીએ, સ્ટોક 50,000 અને 96,000, એટલે કે 46,000 રૂપિયાનો શું છે? વધારો છે, ઘટાડામાં ડેશ. અહીંયા આવી જાય કુલ ચાલુ મિલકતો, એ લખી નાખ્યો આપણે. ને એમાંથી ચાલુ જવાબદારીઓ છે એ શું થશે? માઇનસ થશે, બાદ થશે ચાલુ જવાબદારીઓ. હવે ચેક કરીએ જવાબદારીઓ બાજુ કઈ કઈ એવી જવાબદારીઓ છે જે ચાલુ જવાબદારીઓમાં કન્સિડર થાય. તો ઇક્વિટી શેર મૂડી, શેર પ્રીમિયમ, સામાન્ય અનામત, નફા નુકસાન ખાતું અને 6% ડિબેન્ચર,
આ એક પણ વસ્તુ ચાલુ જવાબદારીમાં આવે નહીં. ચાલુ જવાબદારીમાં માત્ર એક જ આવશે, લેણદારો. બરાબર, કરવેરાની જોગવાઈનું ખાતું આપણે બનાવેલું છે. ઓકે, તો લેણદારો ખાલી એક લખવાના રહે આપણે. લેણદારો કેટલા રૂપિયા છે? 30,000 અને 40,000. આમ જોવા જાઓ તો વધારો થયો છે. બરાબર, 30,000માંથી લેણદારો કેટલા થઈ ગયા? 40,000. તો 10,000 રૂપિયાનો શું છે? વધારો છે. પણ વધારાવાળી કોલમમાં નહીં લખતા, આપણે કઈ કોલમમાં લખવાનું? ઘટાડાની કોલમમાં લખવાનું. કેમ? તો કે મિલકતો વખતે આપણે વધારો થતો તો વધારાની કોલમમાં, ઘટાડો થતો તો ઘટાડાની કોલમમાં આપણે લખતા હતા. પણ ચાલુ જવાબદારી હોવાને લીધે એની ઇફેક્ટ હંમેશા કેવી થઈ જાય? વિરુદ્ધ અસર છે, એ આપણે આપવી પડે. એટલે ઓકે, એટલે કુલ ચાલુ જવાબદારી 30,000, 40,000. મિલકતોનો સરવાળો છે એ કરી નાખું ઉપર. બરાબર, 45,000 વત્તા 5,800 વત્તા 50,000 એટલે કે 1,800. ઓકે, અહીંયા 70,000 વત્તા 7,000 વત્તા 96,000 1,73,000. હવે કાર્યશીલ મૂડી બરાબર એ માઇનસ બી. ઓકે, એટલે કે જે મિલકતો છે એમાંથી આપણે 7,800 છે એ માઇનસ કરી નાખવાની. 7,800 અને 1,43 અને 1,800માંથી 30,000 માઇનસ કરી નાખીએ એટલે 7,800. ઓકે, હવે આપણે આમાં જોવા જઈએ તો શું છે? 7,800 એટલે કાર્યશીલ મૂડીમાં વધારો થયો. કેટલા રૂપિયાનો વધારો થયો? તો કે 7,800 માઇનસ 1,33,000 રૂપિયા, 62,200 રૂપિયાનો વધારો થયેલ છે. 62,200 ટોટલ આપણો થઈ જશે 1,33,000. 1,33,000. ઓકે, હવે ચેક કરીએ. 25,000 વત્તા 1,200 વત્તા 46,000 72,200. તફાવત થશે 62,200. જે બંને છે એ એકબીજા સાથે શું થઈ જવા જોઈએ? મેચ થઈ જવા જોઈએ. એટલે અહીંયા આગળ આપણું કાર્યશીલ મૂડીમાં ફેરફાર દર્શાવતું પત્રક છે એ પૂરું થઈ ગયું. હવે કાર્યશીલ મૂડીમાં જ્યારે વધારો આવે છે ત્યારે ભંડોળ પ્રવાહ પત્રકમાં એનો ક્યાં અસર આવે? તો કે ભંડોળના ઉપયોગ બાજુ અસર આપવી પડે. કેમ? તો કે આપણી કાર્યશીલ મૂડીમાં વધારો થાય છે એટલે આપણું વધારાનું ભંડોળ છે એ કાર્યશીલ મૂડીમાં શું થાય છે? રોકાઈ જાય છે, એમ આપણે દર્શાવવા માંગીએ છીએ. ઓકે, એટલે અહીંયા લખવું પડે કાર્યશીલ મૂડીમાં વધારો કેટલા રૂપિયા? 62,200 રૂપિયા. ઓકે, ચાલો આ એક પોઈન્ટ આપણો પૂરો થઈ ગયો. કાર્યશીલ મૂડીમાં ફેરફાર દર્શાવતું પત્ર. હવે જે પણ હવાલાઓ છે એની આપણે અસર આપી દઈએ. તો પહેલો હવાલો છે એ ઘસારાનો છે. બરાબર, હવે જમીન મકાન અને મશીનરી ખાતું આપણે બનાવ્યું છે, પેટન્ટ અને ફર્નિચર ખાતું આપણે બનાવેલું નથી. તો પહેલાં જમીન મકાન ખાતામાં જે પણ અસર આવતી હોય આપી દઈએ. તો સૌથી પહેલાં તો જમીન મકાનની શરૂ અને અંતની બાકી કેટલી છે? તો કે 90,000 રૂપિયા અને 1,40,000. 90,000 અને 1,40,000. હવે આમાં આમાં શું થાય? તો કે ઘસારા ખાતે ઉધાર, તે મિલકત ખાતે જમા. એટલે અહીંયા જમીન મકાન ખાતે જમા થશે ઘસારા ખાતે. કેટલા રૂપિયાનો ઘસારો છે? તો 9,000 રૂપિયાનો ઘસારો આપણને આપ્યો. એ જ રીતે મશીનરી માટે 13,000 રૂપિયાનો ઘસારો છે. તો હું અહીંયા મશીનરીનો ઘસારો પણ લખી જ નાખું છું. કેટલા રૂપિયા? 13,000. અને એની શરૂ અને અંતની બાકી મશીનરીની કેટલી છે? તો કે 1,30,000 અને 1,50,000. હવે તમને એક પ્રશ્ન થવો જોઈએ કે સર આની સિવાય પણ બીજી ચાર એવી મિલકતો છે ટોટલ કે જેની ઉપર આપણને ઘસારો આપ્યો, પણ એમાંથી આપણે બનાવ્યા બેના જ ખાતા. હવે આપણે ચેક કરીએ તો પેટન્ટમાં ઘસારો કેટલો કીધો? 5,000 રૂપિયાનો ઘસારો કીધો. હવે જુઓ પેટન્ટની બાકી ચેક કરો, 50,000 રૂપિયા છે એમાંથી કેટલી થઈ ગઈ? 45,000 રૂપિયા.
તો તમને હવાલો ખબર પડી ગઈ કે એમાં ઘસારો કેટલો છે 5000 રૂપિયાનો ઘસારો છે કદાચ તમે ખાતું બનાવશો તો શું અસર આપશો જમા બાજુ ઘસારો 5000 રૂપિયા બીજું કોઈ ટ્રાન્ઝેક્શન અંદર આવશે નહીં એટલે એનું આપણે ખાતું બનાવ્યું નથી ઈ જ રીતે ફર્નિચરમાં ચેક કરશો તો 15000 રૂપિયા તમને આપેલા શરૂઆતની બાકી અંતની બાકી 13500 આપ્યા છે તો 1500 રૂપિયાનો ઘસારો છે એ તમને પાછળ એડજસ્ટમેન્ટમાં આપેલો છે એટલે આપણે એ બંનેના ખાતા બનાવેલા નથી જ્યાં આગળ આપણા વ્યવહારો આપણને સમજમાં આવતા હોય ત્યાં આગળ આપણે ખાતા બનાવવાની કોઈ જરૂરિયાત ઊભી થતી નથી ઓકે હવે જે ઘસારાની બીજી અસર આપવી પડે સુધારેલા નફા નુકસાન ખાતામાં ત્યાં ઉધાર બાજુ હું અસર આપી દઉં છું ઓકે અહીંયા સૌથી પહેલા આપણે લખી નાખવાનું ઘસારા ખાતે બરાબર પછી એક લાઈનમાં જ લખી નાખીએ જમીન મકાન 9000 રૂપિયા પછી મશીનરી 13000 રૂપિયા પછી આગળ ચેક કરો પેટન્ટ 5000 રૂપિયા અને ફર્નિચર 1500 ઓકે હવે આગળ આપણે ચેક કરીએ તો આપણને બીજો હવાલો આપ્યો છે વર્ષ દરમિયાન રૂપિયા 20000ની કિંમતની મશીનરી 15000માં વેચી મેં તમને જે રીતે આમનો ડિસ્કસ કરી હતી એ રીતે કે રોકડ અથવા બેંક ખાતે ઉધાર 15000 રૂપિયા થશે કારણ કે મિલકત વેચી તો આપણને પૈસા મળશે કેટલા રૂપિયા તો કે 15000 મિલકત વેચતા થયેલ નુકસાન છે એ કેટલા રૂપિયા છે તો કે 5000 રૂપિયા એનું નુકસાન થશે ઓકે અને જે મશીનરી ખાતે એ રકમ શું થઈ જાય જમા થઈ જાય ઓકે એટલે મશીનરી ખાતે આપણે અહીંયા લખવું પડશે રોકડ અથવા બેંક ખાતે કેટલા રૂપિયા તો કે 15000 રૂપિયા પછી મશીનરી વેચતા નુકસાન ખાતે 5000 રૂપિયા ઓકે અને બીજી જે અસર આવશે નુકસાનની એ આપણે સીધી અહીંયા ઉધાર બાજુ લખવી પડશે મશીનરી વેચતા નુકસાન કેટલા રૂપિયા થશે 5000 રૂપિયા અને મશીનરી વેચી છે તો આપણને રોકડા મળ્યા છે પૈસા મળ્યા છે તો ભંડોળની પ્રાપ્તિ બાજુ આપણે લખવું પડે એટલે અહીંયા લખી નાખવાનું મશીનરી વેચાણ કેટલા રૂપિયા 15000 રૂપિયા ઓકે એટલે આટલી અસર છે એ અપાઈ ગઈ એટલે આપણું આજે બીજું એડજસ્ટમેન્ટ છે અહીંયા શું થઈ ગયું પૂરું થઈ ગયું હવે ત્રીજું એડજસ્ટમેન્ટ કરવેરા અને ડિવિડન્ડના અનુક્રમે 10000 અને 20000 ચૂકવવામાં આવ્યા એટલે એણે બે હવાલા છે એમાં ભેગા કરી દીધા આપણે પહેલાં એકની અસર આપી દઈએ કે કરવેરા ચૂકવ્યા છે તો આમનો શું આવે કરવેરાની જોગવાઈ ખાતે ઉધાર તે રોકડ અથવા બેંક ખાતે જમા થાય કેટલા રૂપિયા 10000 રૂપિયા બરાબર એટલે અહીંયા લખી નાખું છું રોકડ ખાતે 10000 બીજી અસર ક્યાં આવે તો કે ચૂકવણું કરીએ છીએ એટલે ભંડોળના ઉપયોગ બાજુ અસર આપવી પડે અહીંયા લખી નાખવાનું કરવેરાનું ચૂકવણું કેટલા રૂપિયા 10000 રૂપિયા પછી આગળ વધીએ તો ડિવિડન્ડ 20000 રૂપિયા ચૂકવવામાં આવ્યું બરાબર તો એની અસર બે જગ્યાએ આવશે એક સુધારેલા નફા નુકસાન ખાતે ઉધાર બાજુ બરાબર અને બીજી ભંડોળના ઉપયોગ બાજુ બરાબર એટલે ડિવિડન્ડ ચૂકવેલ કેટલા રૂપિયાનું ચૂકવ્યું 20000 રૂપિયાનું ઓકે અને બીજી અસર અહીંયા આપી દેવાની ડિવિડન્ડનું ચૂકવણું કેટલા રૂપિયા 20000 રૂપિયા ઓકે એટલે આપણે જેટલા પણ હવાલા આવતા હતા એ આપણે હવાલા છે એ પૂરા કરી નાખ્યા બરાબર અને હવે આપણે જે પણ પાકા સરવૈયાનું વિશ્લેષણ કરવું પડે એ આપણે કરવાનું છે એક કામ કરીએ આપણે એને બીજા ભાગમાં રાખી દઈએ બરાબર દેખાડી દે આમ બધું